અમદાવાદના ઈસનપુર વોર્ડમાં આવેલ આદર્શ ટેનામેન્ટથી ગણેશનગર સુધીના રોડને વ્હાઈટ ટોપિંગ રોડ બનાવવાની મંજૂરી મળતા જ પ્રથમ નોરતાના દિવસે આ વિસ્તારના વ્હાઈટ ટોપિંગ રોડના ખાતમુહૂર્તનો એક કાર્યક્રમ યોજાઈ ગયો અને જેનું ખાતમુહૂર્ત મણિનગર વિધાનસભાના ધારાસભ્ય અમૂલ ભટ્ટના હસ્તે કરવામાં આવ્યું અને આ પ્રસંગે ઈસનપુર વોર્ડના કાઉન્સિલર શંકર ચૌધરી, મૌલિક પટેલ, ગીતાબેન સોલંકી અને મોના રાવલ આ ઉપરાંત પ્રમુખ વોર્ડના રામકિશન યાદવ, વોર્ડ મહામંત્રી જીગર બારૈયા અને દર્શિત દેસાઈ સાથે આ વોર્ડના પૂર્વ કાઉન્સિલર પુલકિત વ્યાસ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત વાત કરીએ તો પદાધિકારીઓ, મોરચાના હોદ્દેદારો અને કાર્યકર્તા ભાઈ બહેનો સાથે આદર્શ ટેનામેન્ટ સોસાયટીના સ્થાનિકો પણ મોટી સંખ્યામાં અહીં ઉપસ્થિત રહ્યા હતા અને આ તકે ધારાસભ્ય અમૂલભાઈ ભટ્ટે ખાતરી આપી હતી કે બને તેટલી ઝડપથી આ વ્હાઈટ ટોપિંગ રોડનું કામ સમયસર પૂર્ણ થશે અને વર્ષોથી આ વિસ્તારમાં જે પાણી ભરાવાની સમસ્યા છે અને ગટર બેક મારવાની સમસ્યા છે, આ પાણી ભરાવાની સમસ્યા અને ગટર બેક મારવાથી ગંદા પાણીની જે સમસ્યા છે તેનાથી સ્થાનિકોને મુક્તિ મળશે. આજે નવરાત્રિનો પહેલો દિવસ છે, માતાજીની આરાધનાનો, અને એ દિવસે આ ગણેશનગર વિસ્તારમાં વ્હાઈટ ટોપિંગ, જે નવી ટેકનોલોજી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને છેલ્લા 1.5 વર્ષથી સ્વીકારી છે, એના રોડનું ખાતમુહૂર્ત થયું છે. આ રોડની વિશેષતા એવી છે કે જ્યાં આગળ પાણી ભરાવાની સમસ્યા હોય ત્યાં આગળ આવો રોડ અમે એટલા માટે બનાવીએ છીએ કે જેથી રોડ તૂટી ના જાય. આ વિસ્તાર જોગ્રાફિકલી રકાબી જેવો હોવાથી અહીંયા પાણી ભરાવાની વર્ષોથી સમસ્યા હતી, એને હલ કરવા માટેના પણ એક નવો સંપ બનાવીને પ્રયત્ન કર્યા છે. છતાં પણ જે કંઈ સમસ્યાઓ છે તે કરવા અમે કટિબદ્ધ છે. રજૂઆત એવી થઈ છે કે સોસાયટીની અંદર પાણી ના આવે એના માટે પણ જે કંઈ કોન્ટ્રાક્ટરને પૂરતું સૂચન કરવામાં આવશે કે બહાર વ્યવસ્થિત કેચપીટો બનાવી અને પાણી એટલીસ્ટ બહારથી અંદરના આવે વ્યવસ્થાઓ થાય. હું ફરી એક વખત આપના માધ્યમથી દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈનો આભાર માનું છું કે એમના સીધા માર્ગદર્શન હેઠળ અમે બધા જ ચૂંટાયેલા પ્રતિનિધિઓ કામ કરી રહ્યા છીએ. ખૂબ ખૂબ આભાર. જય જય ગણેશ. ઈસનપુર વોર્ડની અંદર છેલ્લા 30-35 વર્ષ સુધી આ ગણેશનગરનો જે વિસ્તાર હતો ત્યાં વરસાદી પાણી ભરાતા હતા, ત્યાં રોડની પણ તકલીફ હતી, સોસાયટીમાં ગટરનું પાણી આવતું હતું. એ આ ચોમાસા પહેલાં અમે અહીંયા એક સંપ બનાવ્યો, એ સંપ દ્વારા ચંડોળામાં પાણી નાખ્યું અને આ બધી સોસાયટીમાં થોડા ક્ષણે અમે સફળતા મેળવી છે કે વરસાદી પાણી ભરાતું નથી. હવે એક નાના મોટા પ્રોબ્લેમ રોડનો છે તો એના માટે પણ આજે 150 લાખના ખર્ચે વ્હાઈટ ટોપિક રોડ અમારા મણિનગરના ધારાસભ્ય શ્રી અમૂલભાઈ ભટ્ટના હસ્તે આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. અમે ચારેય કાઉન્સિલરો અને અમારી ભારતીય જનતા પાર્ટીની સંગઠન આખું સક્રિયતા રહી આ વિસ્તારની અંદર નાની મોટી જેટલા પણ પ્રોબ્લેમ છે, તકલીફ છે, એને અમે દૂર કરવાના પ્રયત્નો કરીશું. આપ સર્વેનો જે સાથ સહકાર મળશે એ સર્વેનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. આજે સવારે ધારાસભ્યની હાજરીમાં ગણેશનગરથી આદર્શ ટેનામેન્ટ સુધીનું વ્હાઈટ ટોપિંગ રોડનું જે ઉદ્ઘાટન કરવામાં આવ્યું ખાતમુહૂર્ત, એ તો બરાબર છે, પણ જે પાણીની સમસ્યા છે, પાણી ભરાય છે આદર્શ ટેનામેન્ટથી લઈને તો ગણેશનગર સુધી, જે 2 ફૂટ સુધીનું પાણી ભરાય છે અને સોસાયટીઓમાં બી પાણી ભરાય છે, સોસાયટીનું પાણી ઘરોમાં બી આવે છે, તો એ પાણીનો નિકાલ માટે ગટર લાઇનને જો સુધારો કરવાનો હોય, ગટર લાઇન જે બી સુધારા કરવાનો હોય એ વ્હાઈટ ટોપિંગ રોડ થતાં પહેલાં સુધારા થઈ જાય તો સૌથી વધારે સારું કામ થાય એવું યોગ્ય લાગે. અમારી પ્રાયોરિટી પહેલાં મેઇન ગટર લાઇનથી જ સોલ્યુશન લાવે અને પછી જ વ્હાઈટ ટોપિંગ રોડની શરૂઆત કરે, બરાબર છે. આ અમારી દરખાસ્ત. અમારે લગભગ છેલ્લા 15-20 વર્ષથી આ ગટર લાઇન નખાઈ દીધી છે, પરંતુ છેલ્લા 3 વર્ષથી પાણી એટલું બેક મારે છે, ગંદુ પાણી કે લોકોના ઘરમાં આવે છે, બરાબર. એ અને લાસ્ટ ટાઈમ અમારી સુધારમાં એક મરણ થઈ ગયું હતું અને હું એમનો પણ તમને વિડીયો મોકલી આપીશ, બરાબર છે, કે તમે જોઈ લોજો કે આ પ્રકારનું ના ચાલે. અને અમે લેખિતમાં આપવા તૈયાર હતા, મરણ થઈ ગયું કે અહીંથી એમની સ્મશાન નીકળીને, બરાબર છે, તો લગભગ 2 ફૂટ પાણીમાં ઘૂંટણ સુધી પાણીમાં બધા ગયા અને લેડીઝ કઈ રીતે એમાં નીકળી જાય એ તમે વિચારી શકો છો, બરાબર છે.